ઓફ વડોદરા ધોરાજી બીએપીએ સ્વામિનારાયણ મંદિરનો સપ્તમ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ધોરાજીના જૂનાગઢ રોડ ખાતે આવેલ બીએપીએ સ્વામિનારાયણ મંદિરે સપ્તમ પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. જૂનાગઢ બીએપીએ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય કલ્યાણમૂર્તિદાસ સ્વામી અને પૂજ્ય સેવાનંદદાસ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે ધોરાજીના જૂનાગઢ રોડ ખાતે આવેલ બીએપીએ સ્વામિનારાયણ મંદિર સપ્તમ પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી, જેમાં સવારે 8 વાગે પાટોત્સવ મહાપૂજામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દિવ્ય લાભ લીધો હતો. ધોરાજીના હરિભક્તો તરફથી 500થી વધુ આઈટમોનો અન્નકૂટ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો. અન્નકૂટ મહાઆરતી સંગીતના તાલ સાથે દિવ્ય દર્શન યોજાયા હતા. અન્નકૂટના દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. ત્યારે પૂજ્ય નારાયણચરણ સ્વામી, કે જેઓ 43 વર્ષ સુધી પ્રમુખ સ્વામી સાથે પડછાયાની જેમ સમાન સેવક સંત તરીકે સેવા કરેલી છે, તેઓની સભાનો અમૂલ્ય ધોરાજીમાં પ્રથમ વખત લાભ પ્રાપ્ત થયો હતો. સાતમા પાટોત્સવમાં ધોરાજી સત્સંગ મંડળ, મહિલા મંડળ, યુવક યુવતી મંડળ, બાલ બાલિકા મંડળ, પૂજ્ય કલ્યાણમૂર્તિદાસ સ્વામી અને પૂજ્ય સેવાનંદદાસ સ્વામીના નેચા હેઠળ ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહંત સ્વામી મહારાજની જય. ધોરાજીની અંદર 2016 સાલની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ થયો, એ નિમિત્તે સપ્તમ પાટોત્સવની ખૂબ જ ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ અને એ નિમિત્તે હજારો વ્યક્તિઓએ આપણા અન્નકૂટના દર્શનનો લાભ લીધો. 500 કરતાં પણ વધુ વાનગીઓ ઠાકોરજી આગળ મૂકવામાં આવેલી હતી. તમામ પ્રેમી ભક્તોના ઘરેથી આ થાળ બનાવવામાં આવેલા હતા, તો વિવિધ પ્રકારની વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી. સાંજે 7 વાગે ભવ્ય આતશબાજી અને 5 થી 7 દરમિયાન પાટોત્સવની સભાનો પણ બધા હરિભક્તોએ મોટી સંખ્યાની અંદર એ લાભ લીધો, તો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ધોરાજીને આંગણે થયો. તો ખાસ તમામ પ્રેમી ભક્તો ધોરાજી મંદિરે અવશ્ય પોતે દર્શન કરવા માટે પધારી શકે છે. દર રવિવારે દર ગુરુવારે સત્સંગ સભાઓ થતી હોય છે, એમાં અવશ્ય બધા લાભ લે એ બધાને વિનંતી. જય સ્વામિનારાયણ.